મુખ્ય મહેમાન તરીકે શ્રીમંત રાવજી સાહેબ ગોપાલસિંહજી પોશીના, યુવરાજ શ્રી હરેન્દ્રપાલસિંહજી પોશીના હાજરી આપી હતી। આ સમૂહ લગ્નમાં બહારના મહેમાનો દ્વારા આદિવાસી સમાજ કુરિવાજો અને ગરીબીમાંથી બહાર નીકળી સ્વનિર્ભર બને અને તેના ભાગરૂપે જુદા જુદા દાતાઓ દ્વારા મોટા પાયે દાન આપવામાં આવ્યું। પોશીના દરબાર દ્વારા સાડીનું વિતરણ કરાયું હતું। આ સમૂહ લગ્નમાં આદિવાસી સમાજના 21 જોડાઓએ ભાગ લીધો હતો તથા સમાજમાંથી પણ ઘણી સંખ્યામાં લોકોએ હાજરી આપી। જુદા જુદા સંગઠનો અને સેવાભાવી લોકો દ્વારા ભોજન, છાશ અને ઠંડા મિનરલ પાણીનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ખેડ બ્રહ્મા તાલુકાના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન બારા દ્વારા પણ સાડી વિતરણ કરાયું। સમારોહના તમામ દાતાઓ અને સ્વયંસેવકોનું શાલથી સન્માન કરાયું। સમૂહ લગ્નમાં તમામ જોડાને ધાર્મિક વિધિ અનુસાર વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન કરાવવામાં આવ્યા અને દરેક જોડાને સુખી અને સમૃદ્ધ લગ્ન જીવન કેવી રીતે જીવવું તેનું પુસ્તક પણ ભેટ આપવામાં આવ્યું। અન્ય મુખ્ય દાતાઓમાં વિક્રાંતભાઈ પંડ્યા કપડવંજ દ્વારા મંડપનો તમામ ખર્ચ તથા મોન્ટે કાર્લો લિમિટેડ અમદાવાદ દ્વારા ભોજનનો ખર્ચ આપવામાં આવ્યો। આ રીતે ખૂબ જ સુંદર અને આનંદથી સમૂહ લગ્નનું સમાપન થયું હતું। હિન્દુ આદિવાસી ડુંગરી ભીલ સમાજ કોશીના ખેડ બ્રહ્મા દાંતા અને રાજસ્થાન આ વિભાગમાં ધર્મ જાગરણ સમન્વય વિભાગ ગાંધીનગર વિભાગ દ્વારા આ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે। આ સમૂહ લગ્નમાં આ વિસ્તારના ઘણા બધા કાર્યકરો, લગભગ 100 આસપાસ કાર્યકરોએ આ કામમાં ભાગ લીધો। સ્થાનિક સમાજે ખૂબ જ મોટો સહકાર અને સમય આપી અને આ જે કામ કરેલું છે એ કામ ખરેખર આટલા વર્ષોમાં પ્રશંસાને પાત્ર અને સમાજનું નેતૃત્વ પૂરું પાડે એ પ્રકારનું સમાજે અને બાકીના લોકોએ કામ કરેલ છે। તો આ કામ છેલ્લા ઘણા વર્ષોથી સમાજની ઘણી બધી કુરીતિઓ હતી એ કુરીતિઓને દૂર કરવા માટે, સમાજને તોડવા માટે ઘણા બધા સંગઠનો કામ કરતો હતો, એ કામ કરતા સંગઠનો અટકાવવા માટે સમાજે સ્વયંભૂ પ્રેરણાથી અને બાકીના સામાજિક સંગઠનોના સહકારથી આજે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। તો આના પરિણામે સમાજમાંથી ઘણી બધી કુરીતિઓ દૂર થશે અને સમાજ જે આજ સુધી એક નબળા સમાજ તરીકે હતો એ સમાજ સક્ષમ થઈ અને રાષ્ટ્ર અને દેશ માટેનું સૌથી મહત્ત્વનું કામ કરે એ પ્રકારની એમની તૈયારીઓ, એમનો ઉત્સાહ વગેરે આપણને આ પ્રસંગે જોવા મળેલ છે। તો આ પ્રસંગને સૌ લોકોએ સહકારથી આપી અને સારી રીતે પૂર્ણ કર્યો છે એ બદલ આ કાર્યક્રમના વ્યવસ્થાપક અને બાકીના કાર્યકરનો આભાર માનું છું। અસ્તુ, ભારત માતા કી જય। હસમુખભાઈ પ્રજાપતિ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ વડાલી।